This story is inspired by Zero Aperture Production PVT Limited. ZAPPL is a video network dedicated to the untold, overlooked, to tell their stories. તમારો પરિચય આપજો ને. વીડી બાલા, પ્રમુખ નવરંગ નેચર ક્લબ, રાજકોટ. આ ચકલીના માળાની પ્રેરણા ક્યાંથી મળી? ખાસ તો એવું છે કે હું જંગલ ખાતામાં સર્વિસ કરતો અને ભારતના બધા પક્ષીઓને ઓળખું એટલે મને ખબર પડી કે ભાઈ ચકલીને ઝાડ ઉપર માળો કરતા નથી આવડતો. ચકલીને આપણે આર્ટિફિશિયલ માળો આપીએ એટલે મને પ્રેરણા થઈ. અને એક બીજું એ થાય કે હું આહીર છું, આહીરો આશરો આપવા માટે વખણાય આખી દુનિયામાં. અને ભગવાનની કંઈક એવી ગણતરી હશે કે ભાઈ આ આશરો આપે એટલે મને આ ચકલીના માળાની પ્રેરણા આખા ભારતમાં શરૂઆત મેં જ કરી છે 2010માં. અગાઉ ચકલી ક્યાં માળો કરતી? આમ જોવા જઈએ તો કોઈને એમ થાય કે ભાઈ અત્યારે જ તમે ચકલીનો માળો બનાવો છો, પહેલાં શું થતું? વર્ષો પહેલાંની વાત કરું તો જ્યારે માણસ ઝૂંપડામાં રહેતો ત્યારે ખાચા ખૂચી ખૂબ મળતા હતા. ઝૂંપડામાંથી માણસ પાકા મકાન તરફ આવ્યો એટલે એને આ ચકલીની ખાસિયતની ખબર હતી, પણ ઝાડ ઉપર માળો કરતા નથી આવડતું. એટલે એણે પોતાના ઘરની અંદર બે ગોખલા, જ્યાં દરવાજો હોય ને ઉપર બે ગોખલા હોય, ખુલ્લી ઓસરી હોય, પુષ્કળ ત્રાંસી છબીઓ હોય અને અભેરાય જેને આપણે કાંધી કહીએ, એની અંદર વાસણો ઊભા મૂકતા અને એની અંદર ચકલી પોતે ખૂબ માળો કરતી. તો હવે આની પરિસ્થિતિ શું છે? હવે એવું થયું છે કે નવા ઘર જે બને છે એમાં ખાચા ખૂચી નથી, કેમ દેશી નળિયાવાળા મકાન બનતા જ નથી, સ્લેબવાળા મકાન બને. ગોખલા કોઈ રાખતું નથી, ખુલ્લી ઓસરી નથી, ત્રાંસી છબીઓ નથી, અભેરાયો નથી, અભેરાયમાં વાસણો નથી. એટલે હવે ચકલી ખૂબ જ ભયમાં છે અને લાઇટનો પંખો આવી ગયો છે. પહેલાંના જમાનામાં લાઇટનો પંખો નહોતો એટલે આ સ્થિતિ છે ચકલીની અત્યારે, ખૂબ જ ભયમાં ગણાય. ચકલીના માળા ક્યાં લગાવવા જોઈએ? ખાસ જોઈએ તો ચકલી માળો છે ને, પહેલાં જૂના માળા જોઈએ તો આપણને ખબર પડશે કે એ બધા છાંયા રાખતી, એટલે ચકલીનો માળો ઝાડ ઉપર ક્યારેય મૂકવાનો નથી. આપણી ઘરે રવેશ અને બાલ્કની હોય એની નીચે કે જ્યારે ક્યાંય ક્યારેય સૂર્યપ્રકાશ ન આવતો હોય એવી જગ્યાએ તમે મૂકશો એટલે વાછટે નહીં આવે માળો અને કાંઈ ઈજા નહીં થાય. એને કાળજી એવી રાખવાની કે માળો તમારે 5-6 ફૂટ ઊંચો કે બિલાડી કૂદકો મારી ન પહોંચી શકે એવી જગ્યાએ તમે સ્થિર માળો રાખી દો એટલે ચકલીને આ ખૂબ જ ગમતું હોય છે. આ પક્ષીઓના માળા લોકો સુધી પહોંચાડવા માટે શું કરવું જોઈએ? ખાસ તો આ માળાઓ આપણે લોકો સુધી જો પહોંચાડવાના હોય, વધુમાં વધુ લોકો આનો લાભ લઈએ એના માટે અમે એક સરસ આઈડિયો કર્યો વર્ષો પહેલાં કે ભાઈ આપણે ત્યાં લગ્નો થાય છે, લગ્નની કંકોત્રી જો ચકલીના માળામાં જ બનાવીએ તો કંકોત્રીનો સારામાં સારો ઉપયોગ થાય અને કંકોત્રી બધા છપાવતા જ હોય છે. એટલે એક બહુ સારો વિચાર લોકોએ ઝીલો છે કે ભાઈ કંકોત્રીની અંદર તમે માળો છપાવો અને પછી ચકલી ઘર બનાવો તો ચકલીને આશરો મળી જાય. બીજું એક થાય કે ભાઈ આપણે ત્યાં કોઈના લગ્નો થાય, ધારો કે હું કહું મારા છોકરાના અમે લગ્ન કર્યા ને તો અમે ચકલીના માળાનું વિતરણ કર્યું, મારે બા દેવ થઈ ગયા એટલે અમે એના બેસણામાં પણ 5,000 ચકલી ઘરનું વિતરણ કર્યું. કોઈનો જન્મદિવસ છે, લગ્નતિથિ છે, આવા જે કાંઈ પ્રસંગો આપણે ત્યાં આવે એની ઉજવણીમાં જો આપણે કાળજી રાખીએ ને તો ચકલીને લીલા લહેર થઈ જાય. ચકલી અને બીજા પક્ષીઓના જતન માટે આપણે શું કરી શકીએ? ખાસ જોઈએ તો ચકલી અને એના જેવા જે બીજા પક્ષીઓ છે, ધારો કે આને આપણે ઘર આપીએ તો એની બાજુમાં પાણીનું પરબ. હું ખાસ બધાને વિનંતી કરું છું કે ભાઈ દરેકની ઘરે પાણીનું પરબ અચૂક ભરાવવું જોઈએ, અચૂક સાફ થવું જોઈએ. એ આ કામ બહુ જ પવિત્ર કામ છે અને પ્રાર્થના જેવું જ કામ છે. એટલે પક્ષીઓ માટે ખોરાકની વ્યવસ્થા પણ આપણે કરવી જોઈએ, આપણી ઘરે કરીએ, આપણી વાડી હોય તો આપણે ત્યાંય વાવીએ, એવા ઝાડ વાવીએ, જુવાર બાજરો વાવીએ. એટલે પક્ષીઓને જો આપણે જતન કરશું ને તો એની સંખ્યા વધશે. 2010 થી 2019 સુધીમાં 5 લાખ ચકલીના માળાનું માત્ર 5 રૂપિયાના રાહત દરે આખા ગુજરાતમાં વિતરણ ચાલતું હતું અને અત્યારે પણ ચાલે છે. ખાસ જોઈએ તો ઘર ચકલીની ખાસિયત એવી છે કે માણસની આજુબાજુ જેને માળો કરવો ગમે છે. આપણે ત્યાં એમ કહેવાય ઘણી જગ્યાએ ભાઈ ચકલી ચકલું ફરકતું જ નથી, એટલે રિદ્ધિ સિદ્ધિ વિનાનો એરિયો ગણાય. બધાની ઘરે ચકલી ફરકતી થાય એના માટે બધાએ પ્રયત્નો કરવાના છે. આપણા એક બહુ સારા કવિ રમેશભાઈ પારેખે એમ કીધું કે મારી ઘરે ચકલી આવે ને મારું રજવાડું. એટલે દરેકનું ઘર રજવાડું થાય, ફળિયામાં ચકલી આવતી થાય એના માટે બધા લોકો જો પ્રયત્ન કરીએ તો કામ અઘરું નથી. આભાર, થેન્ક યુ.